રાજ્યસભાની ત્રણ બેઠક પર વિદેશ મંત્રી એસ જયશંકર ને રિપીટ કરવા સિવાય બે એવા નામો છે એ નેતાઓના કે જેને સૌ કોઈ ચોંકાવી દીધા છે, જેમાં છે કેસરી દિનસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ, જેમને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આજે આપણે જાણીશું કે કેવી રીતે આ લો પ્રોફાઇલ વ્યક્તિત્વની છાપ ધરાવતા બંને નેતાઓના ભાગ્ય ખુલી ગયા. તો સૌપ્રથમ તો આપણે વાત કરીશું બાબુભાઈ દેસાઈની. તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર બાબુભાઈ દેસાઈ એક કાંકરેજ તાલુકાના ઉગડી ગામના વતની છે. ઓલ્ડ એસએસસી અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. તબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકે ઓળખાય છે. 2007 થી 2012 સુધીમાં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી તેઓ ધારાસભ્ય રહ્યા હતા. 2012 થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા છે અને ગુજરાતના નામાંકિત મીડિયા ગ્રુપ દ્વારા તેઓને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. જો કે તેમનું બાળપણ ઘણું જ સંઘર્ષમાં પસાર થયું, જેમાં એક સમય તો એવો આવ્યો હતો કે 56 દુકાળ પડ્યો ત્યારે અન્ન પણ ન મળે. વિદેશથી લાલ અને પીળા રંગની સુખડી આવતી તે ખાઈને તેઓ જીવન જીવતા હતા અને હવે તેઓ અત્યારે રિયલ એસ્ટેટ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, જમીનની લેવેચ અને ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને આની સાથે જ સેવાકીય સંસ્થા જેવી કે કન્યા કેળવણી, કુંવર કેળવણી માટે રબારી સમાજની ગુજરાતભરની સંસ્થાઓમાં ટ્રસ્ટી અને મુખ્ય દાતા છે. તેમણે વર્ષ 2007 સુધીમાં 16,000 દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાવ્યા હતા. જો કે રાજકીય કરિયરની શરૂઆત વિશે બાબુભાઈ દેસાઈએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વર્ષ 2007માં જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણમાં મારો પ્રવેશ કરાવ્યો હતો અને કાંકરેજ વિધાનસભા બેઠકની ટિકિટ પણ આપી હતી. 12મી વિધાનસભાના સભ્ય તરીકે હું ચૂંટાયો હતો. નરેન્દ્ર મોદીને હું યુગ પુરુષ તરીકે માનું છું, કેમ કે તેઓ દૂરદર્શી છે, દેશહિતની તેમની માં ભાવના છે અને તેઓ મારા રાજકીય ગુરુ પણ છે. તમે જણાવી દઈએ કે 2007 થી 2012 સુધીમાં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી તેઓ ધારાસભ્ય રહ્યા હતા અને બાદમાં તેમની ટર્મ પૂરી થતા તેઓ મુખ્ય ધારાના રાજકારણથી દૂર જતા રહ્યા હતા. બાબુભાઈ દેસાઈ આ બાબતને લઈને ખાસ ચર્ચામાં ન હતા આવ્યા, પરંતુ 11 વર્ષ બાદ અચાનક દિલ્હીથી આવેલા એક ફોન કોલ બાદ તેઓ ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા છે, જેમાં સવારના 9 વાગ્યાની આસપાસ બાબુભાઈને ફોન આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જણાવ્યું હતું કે બાબુભાઈ રાજ્યસભાની ચૂંટણી આવી છે, તમારે ફોર્મ ભરવાનું છે અને મારી ટીમમાં જોડાવાનું છે. વાહનોની જો આપણે વાત કરીએ તો બાબુભાઈ પાસે 3,25,00,000 રૂપિયાની રેન્જ રોવર, 41,00,000 ની ફોર્ચ્યુનર કાર છે. બાબુભાઈ પાસે 46,25,000 રૂપિયા કિંમતના ઝવેરાત પણ છે અને આમ કુલ 352,35,00,000 રૂપિયાની મિલકત સામે 19,78,00,000 રૂપિયાનું દેવું પણ છે. બાબુભાઈ એ સામાજિક સંસ્થાઓ અને સમૂહ લગ્ન તેમજ ધાર્મિક સંસ્થાઓને ભરપૂર દાન આપતા હોવાથી અને તેમના સમાજમાં ભામાશા પણ કહેવામાં આવે છે. તો બીજી તરફ રાજ્યસભાના બીજા નવા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ કઈ પાછા પડે તેમ નથી. ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરનાર સાંસદ કેસરી દેવસિંહ ઝાલા પણ રાજ પરિવારમાંથી આવે છે, જેથી રાજા રજવાડાની સંપત્તિ જોઈને અંજાઈ જવાય, પરંતુ ભાજપે રાજ્યસભામાંથી મોકલેલા વાંકાનેરના રાજવી કેસરી દેવસિંહ ઝાલાની તમામ મિલકતનો કુલ સરવાળો તેના કરતા પણ 4.5 ગણા રૂપિયા તો બાબુભાઈ પાસે એમના ધિરાણ પેટી આપેલા છે. કેસરી દેવસિંહ ઝાલાએ પોતાના અને પત્નીના સર્વોપાર્જિત તથા પૈતૃક વારસામાં મળેલી જે મિલકતો છે તે 32,56,00,000 રૂપિયા દર્શાવી છે. તેની સામે બાબુભાઈ દેસાઈએ બીજા લોકોને ધિરાણ પેટી આપેલા નાણાંનો સરવાળો 143,36,00,000 રૂપિયા થાય છે. આ સિવાય મીડિયા અહેવાલ અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે વાંકાનેરના રાજ પરિવારમાંથી આવતા કેસરી દેવસિંહ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામું રજૂ કર્યું હતું અને આ સોગંદનામા પ્રમાણે તેમની પાસે સર્વપાર્જિત 9, જ્યારે વડીલો પાર્જિત 8 વાહનો છે.
જ્યારે વડીલો બાર્જિત વાહનો માં 22 ફેબ્રુઆરી 1951 માં ખરીદેલી 20 લાખ રૂપિયાની રોલ્સ રોયસ, 1951 માં તે જ દિવસે ખરીદેલી 10 લાખ ની વ્યૂક, 1952 માં ખરીદેલી સુપર ફોર્ડ, વર્ષ 1951 ની કસ્ટમ ફોર્ડ અને જીપ ફિલિયસ તથા 1961 જીપ ફિલિયસ અને 1970 માં જીપ પણ ખરીદેલી છે. તમે જણાવી દઈએ કે કેસી દેવસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટ ના મહારાજા છે અને તેઓ ભાજપના સંનિષ્ઠ નેતા અને કાર્યકર્તા છે. ખબર અનુસાર ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માં પણ કેસી દેવસિંહ ની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરી દેવસિંહને 2011 માં અત્યારના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વિશ્વની ખબર સાથે ફરી મળીશું.